વિદ્યાર્થી મિત્રો નોવેલ્સ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું નિધિ ગુરેજી આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 7 ધોરણ 7 વિષય વિજ્ઞાન 17મો પાઠ છે જંગલો આપણી જીવાદોરી. આ પાઠ આપણે સારી રીતે સમજી ગયા છીએ. આપણે આમાં ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પો જોડકાર બધું જોયું. એક વાક્ય એક શબ્દમાં આપણે જવાબ પણ આપી દીધા પ્રશ્ન. હવે આજે આપણે પ્રશ્ન નંબર 6 પૈસા છે નીચેના પ્રશ્નના એક વાક્યનો ઉત્તર આપો. આપણે એ પ્રશ્ન જોવાના છે કે જેને જવાબ માત્ર એક વાક્યમાં આપવાના હોય. તો પહેલો પ્રશ્ન, જંગલમાં ઉંડાણવાળા વિસ્તારમાં ક્યાં પ્રાણીઓ રહેતા હોય છે? કે જંગલના ઉંડાણવાળા વિસ્તારમાં એટલે કે જ્યાંથી જંગલની શરૂઆત થતી હોય, બરાબર છે? ત્યાંથી ઘણે દૂર સુધી અંદર જંગલની અંદર ઘણે દૂર સુધી જઈએ તો ત્યાં આપણને કયા કયા પ્રાણી જોવા મળે? તો કે રીંછ, જંગલી બળદ, શિયાળ, હાથી, વાંદરા, સાપ, આવા બધા પ્રાણીઓ છે તે જંગલના ઉંડાણવાળા વિસ્તારમાં રહેતા હોય છે, ત્યાં વસવાટ કરતા હોય છે, બરાબર છે? તો આપણે આ પ્રાણીઓને સહેલાઈથી જંગલની બહાર જોઈ શકતા નથી, પણ જંગલમાં ઊંડે સુધી જઈએ ત્યારે આપણને આ પ્રાણીઓ જોવા મળે છે. હવે એના પછી પ્રશ્ન બીજો, જંગલમાં બાળકોની હાજરીને લીધે ઝાડ પર વાંદરાઓએ ઉદાકૃત કેમ કરી? જંગલમાં બાળકોની હાજરીને લીધે વાંદરાઓએ પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને સાવધાન કરવા ચેતવણી રૂપે જીવાદૂત કરી. હવે જ્યારે જંગલમાં બાળકો પ્રોફેસર એમોટ સાથે જાય છે, જંગલની મુલાકાતે જાય છે, જ્યારે આપણે પાઠ સમજતા હતા ત્યારે બધી ચર્ચા કરેલી હતી આપણે, તો જ્યારે જંગલમાં બાળકો જાય છે તો આ વાંદરાઓ ઝાડ ઉપરથી આ બધા બાળકોને જોવે છે. તો જંગલમાં જે પક્ષીઓ અને પ્રાણીઓ રહેતા હોય એને ચેતવણી આપે છે, એને સાવધાન કરે છે કે પોતપોતાને જો પોતાની સુરક્ષા માટે લોકો એ પશુ અને પક્ષીઓ સાવધાન થઈ શકે એટલા માટે વાંદરાઓ ઝાડ પર કૂદાકૂદ કરે છે. એટલે બીજા પશુ પક્ષીઓ સમજી જાય કે જંગલમાં કોઈ નવી વ્યક્તિ કે નવું કોઈ જંગલમાં આવેલું છે. પછી પ્રશ્ન 3, પ્રોફેસરે એમને બાળકોને જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં જવા કેમ ના પાડી? હવે બાળકો જંગલની મુલાકાતે ગયા છે તો જંગલમાં ફરે છે બધા બાળકો, જુદા જુદા પશુ પક્ષીઓને જુદા જુદા વૃક્ષોને નિહાળે છે, એનો અભ્યાસ કરે છે, બરાબર? પણ વધુ ઊંડાઈ સુધી જંગલમાં વધુ અંદર જવાની ના પાડે છે પ્રોફેસર એ બાળકોને. શા માટે ના પાડે છે? તો કે પહેલા પ્રશ્નમાં જોયું કે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રીંછ, જંગલી બળદ, શિયાળ, હાથી, સાપ એવા બધા પ્રાણીઓ વસવાટ કરતા હોય છે, ત્યાં રહેતા હોય છે. તો આપણને એનો ખ્યાલ હોતો નથી બાળકોને, એટલે જો બાળકો ભૂલથી ત્યાં જાય તો બાળકો ડરી જાય, અથવા તો તે પ્રાણીઓ છે તે બાળકોને કંઈ નુકસાન કરે. એટલા માટે પ્રોફેસર એમના બાળકોને જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં જવાની ના પાડે છે. તો આ જાણ